જીવન પાથે ખબર નહીં મારી જિંદગીમાં આ શું થવા બેઠું છે સમય ક્યારેય એકસરખો રહેતો નથી આ વાત આમ તો દુનિયાની દરેક વ્યક્તિ જાણે છે પરિવર્તનો થતા રહે છે ક્યારેક સારા તો ક્યારેક ખરાબ બનાવો આપણા સૌની સાથે બનતા રહે છે અચાનક જ કંઈક સારું બને ત્યારે આપણને ચમત્કાર જેવું લાગે છે આવું તો મેં ક્યારેય વિચાર્યું જ ન હતું ક્યારેક કંઈક ખરાબ ઘટના બને ત્યારે આઘાત લાગે છે આપણને સવાલ થાય છે કે આ શું થઈ રહ્યું છે મગજ કામ કરતો નથી કોઈ રસ્તો સૂજતો નથી બધું જાણે એકદમ થંભી ગયું હોય તેવું લાગે છે ચમત્કાર અને આઘાત બે અંતિમ છેડાના સત્યો છે સારું થાય ત્યારે આપણે આનંદથી ઝૂમી ઉઠીએ છીએ એ સમયે કોઈ સવાલ જાગતા નથી પોતાના લાભમાં હોય એવી ઘટનાને માણસ ખુલ્લા દિલે આવકારે છે ખરાબ ઘટના બને ત્યારે એ ફરિયાદો અને આક્ષેપો કરે છે તથા અફસોસ કરે છે માણસનો આ સ્વભાવ છે આપણે બધા માણસો છીએ તેથી એવી અસર તો થવાની જ જિંદગી આઘાત આપી રહી છે આ આઘાતનો આપણે કેવો પ્રત્યાઘાત આપીએ છીએ બધા લોકો આઘાત પચાવી શકતા નથી કોઈ ડરી જાય તો કોઈ ધ્રુજી જાય છે કોઈ હતાશ થઈ જાય છે એવું માનવા લાગે છે કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે ખરેખર બધું ખતમ થઈ જતું હોય છે એક માણસ હતો એનો ધંધો ભાંગી પડ્યો એણે જે ગણતરીઓ કરી હતી તે બધી જ ઊંધી વળી ગઈ ધંધામાં ખોટ જતાં એ ઘરમાં પણ શાંતિથી રહી શકતો ન હતો પત્ની અને પરિવારજનો સાથે પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા ક્યાંય ચેન પડતું નહોતું આ માણસ એક સંત પાસે ગયો સંતને કહ્યું કે મારી સાથે સતત ખરાબ બનાવો જ બને છે ખબર નહીં મારી જિંદગીમાં આ શું થવા બેઠું છે સંતે કહ્યું તારી આંગળી તારા નાક પાસે મૂક જરા ચેક તો કર કે તારા શ્વાસ ચાલે છે કે નહીં પેલા માણસે નાક પર આંગળી મૂકીને કહ્યું હા શ્વાસ તો ચાલે છે સંતે કહ્યું એક વાત યાદ રાખ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કશું ખતમ થતું નથી તને એમ લાગે છે કે સઘળું ખતમ થઈ ગયું છે એ તો એક ઘટના છે સમય સાથે એ પણ બદલાઈ જશે તું સ્વસ્થતા ગુમાવીશ તો તું તને જ નુકસાન પહોંચાડીશ મુશ્કેલીમાં જ્યારે માણસે સ્વસ્થ અને શાંત રહેવાનું હોય છે ત્યારે જ એ બેબાકળો ને બેચેન થઈ જાય છે જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે માણસે સૌથી વધુ ધ્યાન પોતાનું રાખવાનું હોય છે જે મનથી મજબૂત રહે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતો નથી માણસ અસલામત દુનિયામાં સતત સલામતી શોધતો રહે છે માત્ર માણસ જ નહીં દુનિયાનો દરેક જીવ પોતાના રક્ષણ માટે સલામતી શોધે છે માણસે વાતાવરણથી બચવા માટે ઘરો બનાવ્યા ઘરમાં પણ જાત જાતની સુવિધાઓ ઊભી કરી સલામત રહી શકાય એવા સાધનો વિકસાવ્યા આપણે બધા સલામત રહેવાનો પ્રયાસ કરીએ છીએ અને એમાં કશું ખોટું પણ નથી ખ્યાલ એટલો રાખવાનો કે આપણે રચેલી સલામતીમાં જ્યારે વિક્ષેપ પડે ત્યારે હચમચી ન જવું ડરી કે ડગી જવું નહીં આપણે જો વિચાર કરીએ તો એક વાત તો ઉડીને આંખે વળખશે જ કે આપણું અસ્તિત્વ ટકી રહે એટલું તો આપણી પાસે હોય છે જ એક માણસ પાસે સારો એવો વ્યવસાય હતો બધું જ સરસ ચાલતું હતું ત્યાં અચાનક મંદી આવી એ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપનીએ પોતાનું કામકાજ સમેટી લીધું બીજે ક્યાંય નોકરી મળે એવું ન હતું એ માણસ થોડીક સાંત્વના થોડુંક આશ્વાસન થોડીક હિંમત અને નવો કોઈ રસ્તો મેળવવા માટે એક ફકીર પાસે ગયો ફકીરને કહ્યું હું સાવ બરબાદ થઈ ગયો છું મારી નોકરી ચાલી ગઈ છે હું બહુ દુઃખી થઈ ગયો છું ફકીરે પૂછ્યું કેમ તારી પાસે ઘર નથી પેલા માણસે કહ્યું ઘર તો છે ફકીરે બીજો સવાલ કર્યો તો તારી પાસે ખાવાનું નથી પેલા માણસે કહ્યું ખાવાનું પણ છે ફકીરે કહ્યું તારી પાસે ઘર છે ખાવાનું છે પરિવાર છે અહીં તું મને મળવા માટે કાર લઈને આવ્યો છે અને તું કહે છે કે હું દુઃખી છું ખડખડાટ હસતા હસતા ફકીરે કહ્યું મારી પાસે આ એક ઝૂંપડી છે બીજું કંઈ નથી છતાં હું સુખી છું આ ઝૂંપડી પણ હમણાં હવામાં ઉડી જાય તો પણ મારા સુખમાં કંઈ ફેર ન પડે તું દુઃખી ન હતા તે દુઃખને ઓઢી રાખ્યું છે દુઃખનું જે ઓઢણું ઓઢ્યું છે ને તેને ફગાવી દે તારી પાસે એટલું તો છે જ કે લાંબો સમય સુધી તને કંઈ જ મુશ્કેલી આવવાની નથી જ્યાં સુધી કોઈ વાંધો આવે એમ નથી ત્યાં સુધી તો સરખી રીતે જીવ ખૂટે એ પહેલાં કંઈક રસ્તો નીકળી આવશે કોઈ પણ સમસ્યાનો રસ્તો વહેલો કે મોડો નીકળી આવતો હોય છે આપણી સમસ્યા એ હોય છે કે આપણને તાત્કાલિક ઉકેલ જોઈતો હોય છે આપણને સમસ્યાનું ત્વરિત નિરાકરણ જોઈતું હોય છે ધીરજ જેવું કંઈ હોતું જ નથી ફૂલની સુગંધ માણવા ફૂલને ખીલવા દેવું પડે છે ફળનો સ્વાદ માણતા પહેલાં તેને પાકવા દેવું પડે છે પ્રકાશ માટે સૂરજ ઉગવાની રાહ જોવી પડતી હોય છે જિંદગીની સમસ્યાઓના નિરાકરણ માટે પણ ધીરજ ધરવી પડતી હોય છે માણસે જ્યાં સુધી ટકી રહેવાનું હોય છે જ્યાં સુધી એને કોઈ રસ્તો ન મળે આપણને ટકવાની કે લડવાની આદત જ નથી હોતી આપણે તરત જ ભયભીત અને બેબાકળા બની જઈએ છીએ સાત પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું હોવા છતાં માણસ દુઃખી હોય છે આપણી ફિતરત ચિંતાગ્રસ્ત રહેવાની તો નથી ને જો ચિંતા કરવાની આદત પડી જશે તો જિંદગીનો આનંદ દૂર જ રહેશે એક માણસ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો સ્વાભાવિક રીતે આવા કપરા સમયમાં માણસને જાત જાતના અનુભવો થતા હોય છે આ માણસ સાથે પણ એવું જ બન્યું એ માણસ એક ફિલોસોફરને મળવા માટે નિયમિત રીતે જતો ખરાબ સમય વિશે વાત થઈ એટલે પેલા માણસે ફિલોસોફર સામે બળાપો ઠાલવ્યો તેણે કહ્યું મારા ખરાબ સમયમાં બધા ઓળખાઈ ગયા કોણ મારું છે કોણ પારકું કોને મારી ચિંતા છે એની ખબર પડી ગઈ કોણ મદદ કરવા આવ્યું અને કોણે મોઢું ફેરવી લીધું એ પણ મેં જોઈ લીધું આ માણસની વાત સાંભળીને ફિલોસફરે કહ્યું જે લોકો તારા હતા અને જે લોકો સારા હતા તેના પણ શ્રેષ્ઠ અનુભવો થયા ને પેલા માણસે કહ્યું હા એ અનુભવો પણ થયા ફિલોસફરે કહ્યું તો તો તારે આ કપરા કાળનો આભાર માનવો જોઈએ આપણે કટુ અનુભવોને કારણે દુષ્ટ લોકોને યાદ રાખતા હોઈએ છીએ વિચારીએ છીએ કે તે માણસ મારો ભાવ પૂછવા પણ આવ્યો ન હતો તેણે મારી જરાય પરવા કરી ન હતી હકીકતે તો આપણે એ યાદ રાખવું જોઈએ કે મારી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થઈ ગઈ હતી તો પણ આટલા લોકો મારી પડખે ઊભા રહ્યા હતા આમ પણ આપણી સ્થિતિને મોટા ભાગે આપણા હોદ્દા અને આપણી સંપત્તિથી જ માપીએ છીએ આપણે આપણા સ્વભાવ વર્તન વ્યવહાર સમજણ અને ડાપણથી આપણી જાતને માપતા નથી આપણે જો એનાથી માપતા હોઈએ તો આપણને સમજાય કે આપણા વર્તન વ્યવહાર સમજણ ડાપણ સ્નેહ પ્રેમ કરુણા અને જિંદાદિલીથી જે આકર્ષાયા હોય છે એ આપણી સમક્ષ હાજર જ હોય છે જે લોકો આપણા હોદ્દા અને આપણી સંપત્તિથી આકર્ષાયા હોય છે એ લોકો આપણો હોદ્દો અને સંપત્તિ ચાલી જાય છે ત્યારે ચાલ્યા જ જવાના છે કારણ કે એને એનું જ તો આકર્ષણ હતું તમારી પાસે જે છે એને જીવો મોટાભાગે પરિસ્થિતિ પણ મનનું જ કારણ હોય છે દરેક વખતે જિંદગી પાસેથી તમે સારી ઘટનાઓની અપેક્ષા ન રાખી શકો અપેક્ષા રાખો તો એમાં વાંક જિંદગીનો નહીં આપણો જ હોય છે જિંદગીને કેવી અને કેટલી માણવી એ આપણા હાથની વાત છે એક મહાન મ્યુઝિશિયનની આ સાવ સાચી વાત છે એનું નામ ઇઝાક પોલમેન પોલિયોના કારણે બચપણથી જ વ્હીલચેર પર જીવતા ચુમ્બોતેર વર્ષના આ ઇઝરાયેલી અમેરિકન વાયોલિસ્ટને એક વખત સુખ વિશે પૂછવામાં આવ્યું એના જવાબમાં તેણે પોતાની સાથે બનેલી એક ઘટના કહી એક વખત હું એક કોન્સર્ટમાં વાયોલિન વગાડવાનો હતો મેં વાયોલિન હાથમાં લીધું ત્યારે મને ખબર પડી કે વાયોલિનનો એક તાર તો તૂટી ગયો છે કોઈ જાતની ચિંતા કર્યા વગર મેં ત્રણ તાર પર વાયોલિન વગાડવાનું શરૂ કર્યું એટલી તલ્લીનતાથી વાયોલિન વગાડ્યું કે લોકો આફરીન પોકારી ગયા એક વ્યક્તિને ખબર પડી ગઈ કે વાયોલિનનો એક તાર તૂટી ગયો છે તેણે જ્યારે શ્રોતાઓને કહ્યું કે ત્રણ તારથી વાયોલિન વગાડવું અશક્ય છે પણ આ વાદકે એ કરી બતાવ્યું અને આપણને એનો અણસાર સુધા પણ આવવા દીધો નહીં બધાએ ઊભા થઈને તાળીઓ પાડીને તેમને વધાવી લીધા આ મહાન વાયોલિન વાદકે માત્ર એટલું જ કહ્યું કે આ જ વાત જિંદગીને લાગુ પડે છે જેટલું છે એનાથી જ જીવનના સંગીતને માણી લો તમારામાં જો તીવ્રતા અને તલ્લીનતા હશે તો એકાદો તાર તૂટેલો હશે તો પણ કંઈ ફરક નહીં પડે અભાવને અવગણતા આવડી જાય તો ક્યારેય અસુખ લાગતું નથી જિંદગી છે તે ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જવાની છે પણ એને સહેજે ગભરાયા વગર જે જીવી જાણે છે એના માટે સમય ક્યારેય ખરાબ હોતો નથી લેખક કૃષ્ણકાંત ઉનટકળ